बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलाम वालेकुम। आपणे संभावनामां पुनरावर्तन જોઈએ હવે આપણે યુક્લિડની ભૂમિતિના પરિચયમાં પણ થોડું પુનરાવર્તન જોઈ લઈશું। તમારા સ્વરૂપથી સત્યો ખાલી જગ્યા એ બધું કરી નાખવાનું, પહેલા પાઠની પણ ખાલી જગ્યા કરી નાખવાના છે, દાખલા પણ જોઈ લેજો। આ મહત્વનું ચેપ્ટર છે એ પણ તમે કરજો। તો એમાં આપણે બે દાખલા જોવાના છે, શું કરીશું તે। અસલામ વાલેકુમ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आपेल आकृति में ए बी बराबर सी डी हो तो साबित करो के ए सी बराबर बी डी। हम जरा आकृति जो अपने शू सरख कहू कि ए बी और सी डी ए बे सरखा क्या है बराबर, जे आप ए बी बराबर सी डी। बने बाजु जरा अपने कोईपण बे संख्या के बे मार्क सरखा आप हो અને બંને બાજુએ સરખું ઉમેરીએ તો સંખ્યા પણ સરવાળા પણ કેવા આવવાના છે, સરખા જ આવશે। તો આપણે બાજુમાં લખીએ કે બંને બાજુએ શું કરીશું આપણે, કે બીસી ઉમેરી દઈએ। બીસી ઉમેરતા તો એ બી વત્તા બીસી બરાબર સીડી વત્તા અથવા તો બીસી વત્તા સીડી બંને બાજુએ શું ઉમેર્યું, તો સરખું હતું અને એમાં શું ઉમેર્યું, આપણે સરખું ઉમેર્યું બરાબર। તો સરખામાં સરખું ઉમેરતા સરવાળો કેવો થશે, કે સરખો થાય, સરવાળો સરખો થાય। આ શું છે, સ્વયં સિદ્ધ સત્ય। આ કયા નંબરનું સત્ય છે, સ્વયં સિદ્ધ સત્ય, તો કે આ આપણું બે નંબરનું સ્વયં સિદ્ધ સત્ય છે બરાબર છે। તો આપણે હવે આપણે આગળ લઈએ બીજું, કે ભાઈ એ બી વત્તા બીસી, હવે જરા ધ્યાનથી જોજો કે એ બી વત્તા બીસી, એ બી વત્તા બીસી તો એ કોના ઉપર આવે છે, કે બરાબર બન બેસતું એસી પર આવે છે, કોના પર આવે છે, એસી પર। તો એ બી વત્તા બીસી એને આપણે એસી કહી શકીએ કે ના કહી શકીએ, કે કહી શકાય। એક વસ્તુના ઉપર બંધ બેસતું આવે તો તે વસ્તુ અને જે બંધ બેસતી આવે છે એ બંને પણ કેવા થશે, કે સરખા થાય। એ જ પ્રમાણે જુઓ અહીંયા આ પણ જોઈએ આપણે કે બીસી વત્તા સીડી, અહીંયા ને અહીંયા ને આ બે માં, તો બીસી વત્તા સીડી બરાબર, તો એ કોના ઉપર બંધ બેસતું આવે છે, તો કે બીજી ડીના ઉપર બંધ બેસતું આવે છે, એટલે બીસી વત્તા સીડી બરાબર શું લખી શકાય, તો કે બીડી લખી શકાય। કેમ આવ્યું આ પ્રમાણે, તો અત્યારે મેં તમને કહ્યું એ સ્વયં સિદ્ધ સત્ય આવશે બરાબર, કે એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી હોય છે। તો અહીંયા આપણે એ સ્વયં સિદ્ધ સત્ય લખી નાખવાનું કે એક બીજા પર બંધ બેસતી આવતી સંખ્યાઓ કે વસ્તુ એકબીજાને સરખી હોય છે। તો આપણા પસાબિત ત્રણ જુઓ ને, એકબીજાને બંધ બેસતી વસ્તુઓ, અહીંયા રેખાખંડ છે, વસ્તુઓ સરખી હોય છે, એકબીજાને સરખી હોય છે, એકબીજાને બંધ બેસતી વસ્તુઓ કોને સરખી હોય છે, તો એકબીજાને સરખી હોય ને, જે બંધ બેસતા હોય તે એકબીજાને સરખા હોય, અને આ કયો નંબરનું છે આપણું, તો કે આ નંબર આવે છે આપણો ચોથા નંબરનો, અને આ જે છે એ બીજા નંબરની છે, એકબીજાને સમાન થાય પડી ગઈ। આ ચોથા નંબરનું સ્વયં સિદ્ધ સત્ય છે, બસ તો આ આપણે સાબિત કરવાનું હતું, કયું સ્વયં સિદ્ધ સત્ય લીધેલું છે ને એ જ આપણે ખાસ જોવાનું છે બરાબર છે। તો આપણે જે સ્વયં સિદ્ધ સત્ય લઈએ છીએ એનો જ આપણે ઉપયોગ કરીને અહીંયા કર્યું, પહેલા આપણે બંને બાજુએ સરખું ઉમેર્યું અને સરખામાં સરખું ઉમેરતા સરવાળો સરખો થાય, આ સ્વયં સિદ્ધ સત્ય લખવું પડે। પછી આપણે આ બેની સરખામણી કરી કોની સાથે, કે એસી અને બીડી સાથે,
એકબીજાના ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ એ પણ એકબીજાને કેવી થાય છે, એક સરખી થાય છે. માટે આપણે કહ્યું કે બંને એકબીજાના સરખા થશે. આ સાબિત થઈ ગયું. હવે આપણે બીજો પ્રશ્ન લઈએ કે આપેલ આકૃતિમાં PQ બરાબર LM, જો જોઈએ PQ અને LM સરખા છે, આ આપણને સરખા આપેલા છે. લખી નાખીએ કે PQ બરાબર LM અને Q કયું છે આપણને, કે Q એકમનું મધ્યબિંદુ છે, એટલે અહીંયા કહ્યું છે આપણને કે Q એ PR નું મધ્યબિંદુ અને બીજું પણ આપેલું છે આપણને M કોનું મધ્યબિંદુ છે, તો કે M મધ્યબિંદુ છે નીચે જુઓ, આ M એ LN નું મધ્યબિંદુ, એટલે આ M એ LN નું મધ્યબિંદુ છે. જો Q બિંદુ એ રેખાખંડ PR નું મધ્યબિંદુ હોય તો PQ નું માપ કોના કરતા અડધું થાય, તો કે PR કરતા અડધું થાય, એટલે PQ બરાબર શું આવશે, તો કે PQ બરાબર અહીંયા ટાઈમ કરી દેશું, તો કે PQ બરાબર એક તૃતીયાંશ PR બરાબર છે. એ જ પ્રમાણે LM કોનું મધ્યબિંદુ છે, LN નું, માટે LM બરાબર શું આવશે, કે એક તૃતીયાંશ LN બરાબર છે. તો હવે આપણે આને કાઢી નાખીએ અને આગળ દાખલો કરવો પડશે ને, આપણે આ કાઢી નાખીશું. આપણે આ સમસ્યા સત્ય કેમ લખેલું છે કે એનો ઉપયોગ કરીને દાખલા કાઢીએ છીએ આપણે, એટલા માટે LN બરાબર એક તૃતીયાંશ LN અને કેમ, કારણ કે આ મધ્ય બિંદુ છે, એટલા માટે એ રેખાખંડ થી અડધો આપવું થાય. PQ બરાબર PQ અને QR બંને સરખા થાય, તો આપણે PQ બરાબર LN છે. હવે આપણે લઈએ કે LN બરાબર એક તૃતીયાંશ LN અને PQ અને LN એ બંને પાછા કેવા છે, કે સરખા છે, તો એનો આપણે ઉપયોગ કરીએ કે જો PQ બરાબર LN હોય, તમે જરા અહીંયા જોજો, તો આ બંને પણ કેવા થશે, કે સરખા. PQ બરાબર LN માટે એક તૃતીયાંશ PR બરાબર એક તૃતીયાંશ LN બરાબર. હવે જરા જોઈએ આપણે કે એક તૃતીયાંશ PR આપણે આનો જે PQ નું માપ કેટલું છે તે, તો બંનેને ડબલ કરી નાખીએ, બંનેને બમણા કરી નાખવામાં આવે. શું કરવાનું છે આપણે, ડબલ એટલે બમણા. તો બે સંખ્યાઓ જો સરખી હોય તો સરખી વસ્તુઓના કે સરખી સંખ્યાના બમણા કરીએ તો એ પણ કેવા થાય, કે સરખા જ થાય. તો આપણે લખીશું અહીંયા કે સરખી સંખ્યાના બમણા પણ સરખા થાય, કેમ, જો આપણે બે બરાબર બે લઈએ, બંને સરખા છે બરાબર, તો બંને બાજુ બે વડે ગુણાકાર કરો તો શું થાય, એ પણ સરખા જ થવાના છે, કારણ કે આ બંને સરખા છે. માટે તો એ પ્રમાણે અહીંયા હું આને ડબલ કરું એટલે બે વડે ગુણાકાર કરું એટલે કે બમણા કરું, બમણા કરું તો બે બે ઉડી જશે મારા અહીંયા, એટલે બે કાઉન્સમાં એક તૃતીયાંશ PR બરાબર બે કાઉન્સમાં એક તૃતીયાંશ LN આમ થાય. થશે બંને બાજુએ શું કર્યું મેં, સરખી સંખ્યાના બમણા પણ સરખા થાય. આ સરખી સંખ્યા હતી માટે આમાં પણ સરખું થશે, માટે ડબલ કરી તો એ પણ સરખું થાય, માટે બે બે શું થઈ જશે અહીંયા ઉડી જશે. તો બાકી શું રહેશે હવે, કે PR બરાબર LN, સરખી વસ્તુઓ છે એની સરખામણી કરી પહેલા કોની, કે PQ બરાબર LN છે, PQ કોને સરખું છે, કે એક તૃતીયાંશ PR LN એક તૃતીયાંશ LN, એ બેની આપણે સરખામણી કરી નાખી. કઈ રીતે, કે એક સંખ્યાની સરખામણી બીજી સંખ્યા સાથે કરીએ અને બીજી સંખ્યાની સરખામણી જે ત્રીજી સંખ્યા સાથે કરતા હોય તો
तो बाकी नी बन्ने संख्याओ पण एकबीजाने सरखी थाय, एटले के एक वस्तु ने समान होय तेवी संख्याओ पण सरखी थाय छे। तो आपणे अहींया साबित करी नाख्यु अने आपणो जवाब अहींया आवी गयो, VR बराबर LN। तो आमां खास ध्यान आपजो के युक्लिडनी भूमितिनो परिचय एमांथी खाली जग्या पूछाय छे, टूंका प्रश्न पूछाय छे, आ टाइपना दाखला पूछाय छे, स्वयंसिद्ध सत्यो जेनो उपयोग करो छो તે પણ તમારે લખવું પડે, બરાબર? તો ઓલ ધ બેસ્ટ, અને આ વિડીયો ધ્યાનથી જોજો। થેન્ક યુ, અલ્લાહ હાફિઝ।